बडोली गामे मुख्यमंत्री ग्राम सड़क योजना नु काम खोरंभे चढ़ता हालाकी। ईडर तालुकाना बडोली गामे सरकार द्वारा अनुसूचित जाति विस्तार में 76,63,000 नु काम मंजूर करायु हतु। आ कामना इजारदार नरेश भाई अग्रवाल ने तारीख 1/10/2020 ना रोज काम शुरू करवानु अने 6 मासना समयगाड़ा में पूरु करवानो कॉन्ट्राक्ट आपवामां आव्यो हतो, पण कॉन्ट्राक्टर द्वारा आज सुधी आ काम पूर्ण करवामां आवेल नथी। अने आ काम में बनावमां आवेल गरनाड़ा पर जोता काम में अनेक घेर रीतियो अने हल्की गुणवत्ता जोवा मळी रही छे। छेल्ला 1.5 मासथी गरनाड़ानुं काम बंध करी देवायुं छे, जेने लईने स्थानिकोने हालाकीनो सामनो करवो पड़ी रह्यो छे। छेल्ला 15 मासथी जाहेर रस्तो बंध होई लोकोने अवरजवरमां मुश्केलीओ पड़ी रही छे, જ્યારે કોન્ટ્રાક્ટર પોતાની મનમાની કરીને કામ પણ પૂરું કર્યા વગર જ જતા રહ્યા છે। બીજી તરફ બડોલી ગ્રુપ ગ્રામ પંચાયત આગળથી લઈને ગંદુ પાણી વણકરવાસમાં આવી રહ્યું છે, જ્યારે વણકરવાસમાં પ્રવેશતા જ ગટરનું પાણી ખુલ્લામાં વહી રહ્યું છે, જેને લઈ અસહ્ય દુર્ગંધ અને મચ્છરોનો ત્રાસ વધ્યો છે, જેને લઈ આ ગરનાળાના કામ બાબતે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગટર યોગ્ય ન કરાય તો સરકાર દ્વારા જે લાખો રૂપિયાનો ખર્ચ કરાઈ રહ્યો છે તેનો કોઈ મતલબ રહેતો નથી। સ્થાનિકો ગંદકીની સમસ્યાનો કોઈ નિકાલ કરાયો નથી, ખાલી ગરનાળું બનાવી કોન્ટ્રાક્ટર અને અધિકારીઓના ખિસ્સા ગરમ કરાઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે। આટલી મોટી રકમનું કામ મંજૂર કરવા માટે ધારાસભ્ય દ્વારા પણ ભલામણ કરવામાં આવતી હોય છે। સ્થાનિકોનું કહેવું છે કે ઈડરના ધારાસભ્ય હિતુભાઈ કનોડિયા દ્વારા પણ હજુ કેવું કામ ચાલી રહ્યું છે તેની એકવાર પણ તપાસ કરવા કે જોવા સુધા આવ્યા નથી। આ બાબતે તેમને કોઈ રસ હોય તેમ દેખાતું નથી। સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ ગ્રાન્ટ અનુસૂચિત જાતિ વિકાસ માટે આવેલી છે। આટલી મોટી ગ્રાન્ટની રકમમાંથી હજુ અડધી રકમનું કામ પણ પૂર્ણ થયેલું દેખાતું નથી, જ્યારે પૂરી રકમ ન વપરાય તો બાકીની રકમ ક્યાં ખોવાય। ગ્રામજનોના જણાવ્યા અનુસાર અનુસૂચિત જાતિના વિકાસ માટેની ગ્રાન્ટ તો બીજે ક્યાંય વાપરી શકાય નહીં। અધિકારી દ્વારા કોન્ટ્રાક્ટર સાથે ટેન્ડર પ્રમાણે કામ કરવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હોય તો ટેન્ડરમાં જણાવ્યા મુજબ કામ કેમ થઈ રહ્યું નથી। સત્વરે કોન્ટ્રાક્ટર જોડે પૂરેપૂરી ગ્રાન્ટનું કામ કરવાનો આદેશ કરી સત્વરે ગરનાળાનું કામ પૂર્ણ થાય તેવી માંગ ઉઠવા પામી છે। સ્ટોરી બાય ઝાકીર મેમણ, માસાપુરા ન્યૂઝ ચેનલ, ઈડર, સાબરકાંઠા, ગુજરાત। આ તો વર્ષોથી જેટલા સરપંચ આવે કે અમે કરિયા લ્યું અને આયા છે ત્યારે ભાભા ને જતા રહ્યું નીતિ સા ચાર પેઢી થી થાય તાનો પછી અમે શું કરીએ, થાક્યો છે એમ તાખા ગોમ થી અમે તો કોઈ સરપંચ આવે ને હોય તો મત આવે તો ટોટે ભાગવા છે, કોઈ જોઈ તો જ નહીં ગોમ નો વિકાસ ના કરે મત લઈને પોતાનું કરશું ગંદકી છે અને ગંદકી ના કારણે મચ્છી મચ્છર મચ્છી બધું ગંદકી માં આવે છે અને બાળકોને કેવી રીતના ઉછેર કરો, અમારા ઘરના બાજુમાં છે પટેલ વિસ્તાર ની બિલકુલ 400 ઘરો 500 ઘરોની વસ્તીની ગંદકી બધી વણકરવાસ બાજુ જવા દીધી છે, તો અમારા આ મહેલાને કેવી રીતના રહેવું અને શું કરવું એ તમે આરોગ્ય કેન્દ્ર બાકી બીજા કોઈ મોટા અધિકારી હોય એ બધા વિચારજો અને અત્યારે બધી સુવિધાઓ એવી કે કોરોના થાય છે તો અમારે તો કોરોના બાજુમાં જ છે તો અમારે કેવી રીતના જીવવું, છોકરાને કેવી રીતના ઉછેર કરવો તો પછી તમે બધા વિચારજો। તમારી જે પંચાયત ની જે પેનલ ને બધા જોવા માટે અહીંયા આવે છે, કોઈ આવતા જ નહીં, કોઈ માણસ એક કે નહીં આવતો, ધારાસભ્ય પણ નથી આવતા જોવા માટે, એમની જવાબદારી નથી બેન અહીંયા જોવા મળી ખરી જ ગયો નહીં ત્યાં તો ગગડતા હતા લાઈન પજે લાગતા હતા નો પછી એનો 2 મહિને 4 મહિને 12 મહિને પણ આવવું પડે કે બડોલી ગામે અમારે જે વણકરવાસ હતો ત્યાં એક પુલિયાનું કામ ચાલુ હતું, ઘણા લગભગ 7 થી 8 મહિના પહેલાંથી કામ ચાલુ છે, હવે છેલ્લા 2 મહિનાથી કામ ઓચિંતું બંધ થઈ ગયું છે, હવે કયા કારણથી બંધ થયું છે અમને કંઈ ખબર નથી। અગાઉ જે પણ આપણી સરકાર હતી એમને સારું કામ માટે આપણને પૈસા આપ્યા, પણ એ કામમાં દેખરેખ રાખવા માટે જે આપણા ધારાસભ્યો છે કે બીજા ચૂંટાયેલા સભ્યો છે એમને ખરેખર એક વખતે આવીને મુલાકાત લેવી જોઈએ, આવીને જોવું જોઈએ કામ ખરેખર સારું થાય છે કે નથી થતું, એ જોયું હોત ને જો એમને કંઈક માર્ગદર્શન આપ્યું હોત તો થોડોક દબાવ પડત, અમારા ગ્રામજનોનો કોઈ દબાવ પડતો નથી। બીજું કે જે પંચાયતની લાઈન આખા ગામની ગટરની લાઈન છે એ અહીંયા થઈને જ પસાર થાય છે, તો આખા મોટા ભૂંગળા નાખ્યા મોટા
એક એક મીટરના નાખ્યા કે બે મીટરના નાખ્યા એક્ઝેક્ટ અમને ખબર નથી, પણ એ આટલી લાઈન છોડી દીધા છેલ્લે. ખરેખર જે હેતુથી બનાવ્યું હતું કે ભાઈ ગટરનું પાણી છે એ છેક નદી સુધી પહોંચી જાય, એ હેતુ લગભગ પુરવાર થતો નથી. કારણ કે વણકરવાસમાં લાવી અને ગટરની લાઈન છે આખી છોડી દીધી છે, ત્યાં આઈન પૂરી થઈ જાય, અહીંયાથી ખુલ્લી ગટર પાણી જાય છે. નીચે પહેલાં ગટર લાઈન હતી એ બધી ઉબડખાબડ થઈ અને ખુલ્લી થઈ ગઈ છે, એના કારણે ગટરનું પાણી છે બધું ખુલ્લું થઈને અહીંયાથી જાય છે. તો એના કારણે લગભગ નહીં હોય તો આખા જે ગટર લાઈન ઉપર જેટલા ઘરો છે એમાં કેન્સરથી મારા ખ્યાલ મુજબ 10-એક માણસો તો ઓફ થઈ જ ગયેલા છે કેન્સરના કારણે. તો આ લાઈન જે ખરેખર જે ઉદ્દેશ હતો કે ભાઈ ગંદકીમાંથી અમને નાબૂદ કરવું, તે તો લગભગ ઉદ્દેશ સિદ્ધ થાય એવું અમને દેખાતું નથી. તો સત્વરે આ કામ શરૂ થાય અને અમારા જે પ્રશ્નો છે એ બધા પ્રશ્નો ચાલુ થઈ જાય. અને મેઇન પ્રશ્ન તો અવરજવરનો છે હાલ, કે અમારો આખું વણકરવાસ છે, વાઘેલા ભાઈઓ છે, એમને બધાને અહીંયાથી નીકળવું પડે છે. તે અવરજવરનો પ્રશ્ન તો હજુ સોલ્વ થયો જ નથી, તો એ પણ જલ્દી સોલ્વ થાય એ માટે અમે બધાએ આશા રાખીએ છીએ. બીજું કે સાહેબ, આજે બધા કીધું કે ભાઈ કે ભાઈ 75 લાખ રૂપિયાનું કામ થઈ ગયું છે બરાબર, પણ મને લાગતું નથી કે 30 લાખ રૂપિયાનું બી કામ થયું હોય. અને કાગળિયા ઉપર તો લગભગ મારા ખ્યાલ મુજબ કે એમને તો બધું પૂરું થઈ ગયું છે, પૂરેપૂરું કે જે ગ્રાન્ટ આવી છે બધું પૂર્ણ કરી દીધું છે એમને. અને અત્યારે હાલ અમારું છે કે આવા જવાનો કાયમી કે જે અમારો પંડ્યાવાસ કે વણકરવાસ કે ભાઈ શું આપણે ભાઈ દેવી પૂજક વાળાનો અને આ બધાના મકાન અહીંયા આવેલા છું, પણ અમારો પહેલો તો માર્ગ જ બંધ થઈ ગયો છે અમારો. ક્યાંથી જવું લેડીઝને અને બાળકોને સ્કૂલની અંદર, અને મેઇનમાં મારો મેઇન જે રસ્તો હતો એ જ બંધ કરી મેં દીધો છે અત્યારે હાલ. અને એ કામ કોઈ બી સંજોગે પૂર્ણ થયું નથી. સરપંચ રમણભાઈ ખેમાભાઈ વણકર, અત્યારે હાલમાં મારા વણકરવાસની અંદર આરએમબીમાંથી કામ મંજૂર થયેલું હતું, એ કામ ચાલુ હતું અને છેલ્લા 2 મહિનાથી કામ બંધ પડી રહ્યું છે. અને કામ ઉપર કોઈ દરકાર થતી નથી, અને જે એસ્ટિમેન્ટ પ્રમાણે કામ થવું જોઈએ એ પૂર્ણ કરેલું નથી. ને આવનાર ચોમાસાની અંદર અમારા જે અનુસૂચિત જાતિના વર્ગના માણસો રહે ત્યાં આગળ ગંદકી અને એકદમ આરોગ્યને હાનિ થાય એવા પ્રશ્નો ઊભા થઈ રહેલા છે. તો આ બાબતે સત્વરે નિકાલ થાય એ માટે અમારી એક રજૂઆત છે.